ને મિત્રો, મજામાં મિત્રો. ઘણા સમય પછી રિઝનિંગના સમ જોઈ રહ્યા છીએ, અને તમને ખ્યાલ છે જીએસઆરટીસીની અંદર સિક્યુરિટી આસિસ્ટન્ટમાં હમણાં જ તાજેતરમાં લેવાયેલી પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાયેલા, અને પ્રશ્નોનું ગાંભીર્ય, પ્રશ્નોની સરળતા, સહજતા. જે લોકો જૂના છે એ તો ફટાફટ કરશે, નવા છે કાંઈ વાંધો નહીં, શીખી લઈશું. જેમ કે શ્રેણી આપી છે 8, 17, 36, 75, અને શું આવશે મિત્રો? તમારે શું કરવાનું છે? તમારે ખાલી શ્રેણીમાં નજર કરવાની છે કે આ શ્રેણીની અંદર 8 પછી સીધા 17 થયા, 17 પછી સીધા 36 થયા, 36 પછી મતલબ કે સ્પીડમાં ગાડી આગળ વધી રહી છે, તો ગુણાકાર હોવાના ચાન્સ છે. જેમ કે 8 2 16, યસ, તો 16ની અંદર 1 ઉમેરી તો આપણે 17 થાય છે, કંઈ વાંધો નહીં. 17 2 34, 34માં તમે 2 ઉમેરો છો તો 36 થાય છે. 36 2 72, એમાં 3 ઉમેરો છો તો હવે તમને ખબર છે 75ના ડબલ કરશો અને એમાં ઉમેરશો 4, બરાબર ને? તો +1 +2 +3 એટલે ડબલ કરો અને 1 2 3 4 એમ આગળ આગળ વધતા રહ્યો તો જવાબ આવશે 154. એવું ક્યાંય આપ્યું છે? જરૂર આપ્યું છે. તો મિત્રો, આવી વાત છે. તો આ ક્યારે ખબર પડે? તો જેમ પ્રેક્ટિસ કરશો એમ ખબર પડવાની પડવાની ને પડવાની. ઇઝ ઇટ ઓકે? અને આવી શ્રેણીમાં આવું જ કંઈક હોય કે આ બાદ બાકી હોય, ડબલ કરીને બાદ બાકી હે ને, તો 1 બાદ કરી રહ્યો હોય, પછી 2 બાદ કરી રહ્યો હોય, પછી 3 બાદ કરે તો 4 આવે. તો કોઈ પણ પેટર્ન છે એ પેટર્ન પકડવી એ જ સ્માર્ટ વર્ક આની અંદર છે, અને એ તમારો સમય બચાવી શકશે જો તમે વધુ પ્રેક્ટિસ કરશો તો. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, એક જે એબીસીડી આધારિત પૂછાય છે એવો જ પ્રશ્ન, અને આ બધાને આવડી જ ગયો હશે. પ્રશ્ન સિમ્પલ છે. જો ડી બરાબર 4, એટલે તમને ખબર પડી ગઈ એ બી સી ડી અને ચોથા ક્રમે આવી જ જાય છે. તો એ બી સી ડી, તો બેઝિસને ચેક કરવું હોય તો કરીએ, અને કવર આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે એબીસીડી લખી નાખો અને પછી એકડા બગડા લખી નાખો. મિત્રો, એબીસીડી તૈયાર છે, અને હવે એકડા બગડા પણ લખી નાખી. તો હવે એકડા બગડા પણ તૈયાર છે. મિત્રો, તમે દાખલા તરીકે રફ પેજની અંદર આવું લગભગ એકાદ દાખલો પૂછાય છે તો તમને આ બેનિફિટ થશે. પણ એક યાદ રાખજો કે અહીંયા 26 થવા જોઈએ હે ને, એકડાથી શરૂ કરીને 26 થવા જોઈએ, નહીં તો ક્યાંક ભૂલ રહી ગઈ છે એવો અર્થ નીકળે. હવે જો ડી બરાબર 4, જોજો આવી જ ગયું છે ને, ડી બરાબર 4, બેઝિસ બી એ એસ આઈ એસ, બરાબર. તો બેઝિસમાં જોવો જોઈએ બી એટલે કેટલા છે તો કે 2, પછી એ એટલે કેટલા છે તો કે એસ 1, પછી એસ એટલે કેટલા છે તો ઓપી ક્યુ આર એસ, તો 18, પછી 19, તો 19, તો અહીંયા 19 લખી નાખો, અહીંયા એસ છે, અને આઈ એટલે કેટલા છે તો કે 9. તો હવે આપણે ટોટલ કરશું, 2 ને 1 3, 9 3 27 ને 3 30, 3 ને 2 5, તો 50. તો યસ છે જ. ધેટ મીન્સ કે હવે તમારે કવર જે છે સી ઓ વી ઈ આર, તો એના બસ નોંધવાના છે અને સરવાળો કરવાનો છે. ચાલો, સી એટલે કેટલા છે તો કે 3, ઓ એટલે કેટલા છે તો કે 15, વી એટલે કેટલા છે તો એસ ટી યુ વી, વી એટલે કેટલા છે 22, ઈ એટલે કેટલા છે તો ઈ એટલે 5, અને આર એટલે કેટલા છે તો આર એટલે 18. તો જુઓ જે સરવાળો કરી, 5 ને 3 8 ને 2 10, 20 ને 23, 2 2 4 2 6 63, 63 જેવું ક્યાંય આપ્યું છે? જી હા, 63 જવાબ તમારો બિલકુલ સાચો છે. તો મિત્રો, આ માત્ર ને માત્ર પ્રેક્ટિસથી જ ઝડપ થઈ શકે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આવા વારંવાર દાખલા પૂછાય છે, અને હું એટલા માટે જ મૂકું છું કે દરેક પરીક્ષામાં તમે જુઓ, જેમ કે જીએસઆરટીસીમાં પૂછાણો તો હવે આવો પ્રશ્ન તલાટીમાં પૂછાય, ચોક્કસ પૂછાઈ શકે છે, કોન્સ્ટેબલમાં પૂછાય, ચોક્કસ પૂછાઈ શકે છે. તો ઘણી વખત વિદ્યાર્થીઓની એવી અપેક્ષા હોય છે કે સર આના પેપર કરાવો, તલાટીના કરાવો, એના કરતાં તમે એમ જુઓ કે રિઝનિંગના તમને બધા સમ આવડે છે કે કેમ. અને એટલા માટે જ હું પ્લેલિસ્ટની અંદર મેં વિભાગ જરાય પાડ્યા નથી, માત્ર મેથ્સ અને રિઝનિંગ. બસ કહી રહી જાઓ. આજે જ તમે જો હજી સ્માર્ટ વર્ક ચાલુ ન કર્યું તો આજે જ એક કામ કરો, તમે 2 કોરી નોટબુક લઈ લ્યો, એક મેથ્સની અને રિઝનિંગની. તો દરેક દાખલાની રકમ લખો, જાતે ટ્રાય કરો, ન આવડે તો જરાય ગભરાયા વિના એ વિડીયો જુઓ અને શીખી લો, અને પછી એ પણ ન સમજાય તો કોમેન્ટ્સમાં જરૂરથી મૂકી દો. તો હું તમારી સાથે છું, આખો પરિવાર તમારી સાથે છે. મારે કદાચ ટાઈમ ન હોય તો મને ખ્યાલ છે આપણા પરિવારના વિદ્યાર્થીઓ પણ જવાબ આપી રહ્યા છે, તો જવાબ દઈ દેશે, જવાબ મળી જશે, રાજી થાજો. અને નેક્સ્ટ પરીક્ષાની અંદર તમને ખબર છે જીકે છે એ દરિયો છે, પણ મેથ્સ રિઝનિંગની અંદર બહુ લિમિટેડ કોર્સ છે. બસ એ કોર્સની અંદર નાની નાની વાતો છે એ આત્મસાત કરતા રહ્યો, નોટબુકની અંદર નોંધતા રહ્યો, અને બસ જોતા રહો કે પૂરેપૂરા માર્ક્સ મળે છે કે કેમ. તો ઘણા બધા લોકોએ પૂરા માર્ક્સ મેળવ્યા છે,
ઘણા લોકો નોકરી ઉપર લાગી ગયા છે, એ લોકો પણ કોમેન્ટ્સ લખી રહ્યા છે. તમે વાંચતા રહો, આગળ વધતા રહો અને બીજાને પણ આગળ વધારતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.